हे यव प्रेमती जमने मारा वाला कन्हैया ओ नंदलाला मारी जाती रे बनाया कानूड़ा ओ नंदलाला ए प्रेमती जमने मारा वाला कन्हैया ओ नंदलाला जय द्वारका दे वाला वाला करो मारा वाला कन्हैया हो नंदलाला ए प्रेम तज मोने मारा वाला कन्हैया हो नंदलाला ए जमोने मारा वाला कन्हैया हो नंदलाला ए प्रेम तज मारो मारा वाला कन्हैया हो नंदलाला ए प्रेम जी जमर मारा वाला कन्हैया मोरा हो नंदलाला मारी जाती ये बनाईवा कन्हैया मोरा हो नंदलाला ए प्रेम जी जमर मारा वाला कन्हैया मोरा हो नंदलाला प्रेम जी जमर मारा वाला कन्हैया मोरा हो नंदलाला રાતે શું કર્યું બધું પ્રભુને કહેનો કાલા વાલા કતે તો મરા મેં તને કીધું તું ને ઈ ખોટી ના ના ઈ ખાલી વણેલ ગાઠિયા જ ખાવી ના ઈ લાડવા નો ખાય ઈ કામ કરે છે પ્રભુ એટલે આ કા તો મૂર્તિ અમારી ખંડિત કરી નાખી નામ આમ કેમ કરી નાખી બધી મૂર્તિ તોડી ઈ તો બરાબર છે બાપુ અમારા હાચા ભગવાન જોવે ક્યાં મળે હાચા ભગવાન જોવે છે હા વાળ આંગરી પર આય થ્રી ફેસ ભગવાન મળશે આ તમે નાખો હે તમે નાખો જો જો આ કોને મારે માર આ તો તાર નાખી એમાં બકુ સોર લાગે અરે થ્રી ફેસ ભગવાન મળે એ મને હાચા દેખાણો હાચા જોવા હાચા જોવા બેટી ના ડુંગરા લગાવી ને નહીં લગાવી દે લગાવી ને નહીં લગાવી ના હું લગાવી દઉં તો લગાવી દે ચાલો મારો દેતો બહમો બેઠકો છો હું બોલું એમ બોલવું પડશે તમે બોલો બોલો બહુ આ ખોટું ખોટું ધોરો પથ્થર નો ડુંગરો આ ખોટો ખોટો ધોરો પથ્થર નો ડુંગરો એની ઉપર તમે ચડી જાઓ 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 એટલે મારા બાપ તારે ચડવાનું છે તમે તો કીધું હું બોલું એમ બોલવાનું એટલે 25% કાપતું જવાનું હાલ સર એવું ચાલો આ ખોટું ખોટું ધોરા પથ્થર નો ડુંગરો આ ખોટો ખોટો ધોરા પથ્થર નો ડુંગરો નીચે આવેલી જઈ નદી નીચે આવેલી જઈ નદી એમાં ભમરી થાય એમાં ભમરી થાય એમાં બધું બટા થાય એવું અમને ન આવડે બાપુ એ શ્લોક તો મેન છે બોલવો પડે એવું અમને ન આવડે ભગવાન તો જો નાના છોકરાને મોજા પહેરીને ધોળો આવ્યો એલા એ વા કેમ કરે છે ઈ તમારે ક્યાં જવું બાપુ હા કઈ વાંધો નહીં બડબડ બટા થાય બડબડ બટા થાય એમને એવું અમને ન આવડે બાપુ નહીં ભેળા કઈ વાંધો ખોટો ખોટો ધોરા પથ્થર નો ડુંગરો ખોટો ખોટો ધોરા પથ્થર નો ડુંગરો નીચે આવેલી જઈ નદી નીચે આવેલી જઈ નદી એમાં ભમરી થાય એમાં ભમરી થાય એમાં મોટો જબર પથ્થર ડેટકો એમાં મોટો જબર પથ્થર ડેટકો હું કોણ
દામોદરદાસ મોદી મારા સમાજના ભાઈઓ, વિકાસ અત્યારે ખુરશી ઉપર ચડી ગયો છે, વિકાસ અત્યારે વગવાયો છે, નહીં ભેગું થાય. તમને નથી કેતો બાપુ, પાપી કે નથી, તમને નથી કેતો બોલો કા તો પાપી પૂજારી સમુદ્ર માંથી તપસ્વી પૂજારી કહેવાની. હા તપસ્વી પૂજારી બાપુ બોલતો નહી. અરે જે પાપી મારી પાસે બોલો, પાપી નહીં બોલવાનું. એ નાઈટ ના ફોન કે ભેગી કરાય, તારા મનમાં સમજે શું હતું? ફોન કર નાઈટ ભેગી કરે લાગે ઉપર પણ નથી લાગે ઉપર. પાપી નહીં કહેવાનું, તપસ્વી પૂજારી કહેવાનું. હવે નો બોલ બબો બોલ, માર ફોન માં ફોન નહીં લઉં પડતો. હા કઈ સમજણ ભેટ્યા મને શ્યામળા અમેયો મારા ગમણી નહીં ક્યાં મારી કરીને મારી વાર છોડરાવાલા મારી સતી રૂએ રંગબે અને મારી દાસી રૂએ દરબાર અને યાર જબળા રૂએ જારે જમો દરબાર. હે મારી વાત સુણો દ્વારિકાનણ, હે મારી વાત સુણો રે દિનાના તરે રણ સોળ રાંગીલા. મને ડરતો કરો રે દિનાના તરે રણ સોળ રાંગીલા વાલા. મને તરતો કરો રે દિનાના તરે રણ છોડ રાગીલા વાલા. જય દ્વારકા. હે હું એ જ કનૈયો કાઢો છું રાવણ રાસ રચાયા છે. Thank you.
રાખજો આજ દ્વારકા નો ધણી કાળિયો ઠાકર તમારી વારે હા મારા નાથ હે પીડા પીતાંબર પેરિયા હા વાલા અને વળી કેસરીઓ ઈ તિલક લલાટ હે પણ ડૂબ ડૂબ હા ડૂબવા લાગ્યા અજમલ રાજવી હરે રે એનિયા કાનુડો એ કરે છે વાર હે પણ ડૂબ ડૂબ હા ડૂબવા લાગ્યા અજમલ રાજવી અરે રે એનિયા કાનુડો એ કરે છે વાર એ હાલો આવે હો નંદજીનો આવે હો નંદજીનો લાલો કાનુ ઓ જા
પરમાત્મા દ્વારે કરે નાતા હે હિંમત રાખી છે મારા નાથ તો આ જ આવા પાપી પૂજારીઓ મારા ભક્તરાજને સમુદ્ર ની અંદર ફેંકી દીધા. તો ચાલ મારા ભક્તરાજને મારી સોનાની નગરીના માર્ગ બતાવું, એટલું જ નહીં જમણા દઈ અને એને સમુદ્રની બહાર પહોંચાડું. હે જી આજ જોજો રે એ લડીલા હિંમતુ આરતા નાય હા મારા દ્વારે કરે નાતા હે હિંમત રાખી છે મારા નાથ
મેળવા જુથરા નો બોલો મારા દ્વારિકા નાથ જો લાડો રે મારવા લાલ નવા ભૂટે મારા નાથ જો સત્ય બોલો રે મારા ઘરે કારણો સત્ય વાત છે પ્રભુ કોઈ ભૂલ ના હોય ભક્ત માટે કોઈ ગુના હોતા નથી માટે ભક્તરાજ હે એવા કહો રે હે યજમાલ મને કેમ યોડખો હે yeah.
આ ભક્ત રાજ ભક્ત ની કોઈ ભૂલ ના હોય ભક્ત માટે કોઈ ગુના હોતા નથી માટે કહો ભક્ત રાજ કે આ બોકરણગઢ ની ધીંગી ધજા છોડી આ જંગલો જંગલ રખડી આ સમુદ્ર વલોવી અને આ કનૈયા ના દ્વાર સુધી આવવાના કોઈ કારણ બતાવો ભક્ત રાજ હરે પ્રભુ હાજી તમને ખબર છે શું કરવા મારા મુખ થી સાંભળવા માંગો છો પ્રભુ અરે ભક્ત રાજ આજ બધું જાણવા છતાં આજ હું તમારા મુખ થી સાંભળવા માંગુ છું તો સાંભળો પ્રભુ અહીં સુધી આવવાના કારણ તો એ છે એક મારો સ્વાર્થ છે અને પ્રભુ એક મારો પરમાર્થ છે અરે ભક્ત રાજ આમાં મને કઈ સમજણ ના પડે મતે વિગતવાર વાત કરો કે શું તમારો સ્વાર્થ અને શું તમારો પરમાર્થ અરે પ્રભુ સ્વાર્થ કેતા ભેરવા નામનો રાક્ષસ બાર બાર ગાંવ સુધી પશુ પક્ષી કે મનુષ્ય કોઈ વસ્તુ રહેવા નથી દેતો અને પરમાર્થ કેતા પાપી પેટે વાંજ્યો છે પ્રભુ અરે ભક્ત રાજ આજ કનૈયાના દ્વાર સુધી આવ્યા છો ને તો આ કનૈયો તમને નારાજ થઈને નહીં જવા દે માટે આલ્યો આ અમર ડાલીના એવા પુષ્પ આપો હા પ્રભુ હે એવા અમર રે ડાલીના તમને પેલા પુષ્પ આપો રે પ્રભુ વધારીએ પ્રભુ કરજો રે અરે પ્રભુ તમે મને પેલા મંડળીને પુષ્પ આપ્યા આ ભક્ત રાજ કેવતમાં કહેવાનું છે ને પ્રભુ એક દીકરે કોઈ દીકરા વાળો ન કહેવાય આ ભક્ત રાજ કેક રૂપિયા કોઈ રૂપિયા વાળો ન કહેવાય પ્રભુ જાણું છું ભક્ત રાજ તો મને હજી આવું એક મંડળીનું પુષ્પ આપો પ્રભુ કે તમારા જેવો દુનિયામાં પૂજવા લાયક હોય ને એવું પુષ્પ આપો પ્રભુ અરે ભક્ત રાજ તમે ભાન તો નથી ભૂલી ગયા ને હા પ્રભુ હું ભાનમાં જ છું અરે ભક્ત રાજ અખિલ બ્રહ્માંડ નો માલિક આ ત્રિલોક નો અધિપતિ આ કાળિયા ઠાકર ને તમારો દીકરો બનાવવા માંગો છો હા પ્રભુ અરે ભક્ત રાજ આ જો કાળિયા ઠાકર ને તમારો દીકરો બનાવવો હોય ને તો પેલા જમણાટ ના એક વચન આપો હા પ્રભુ તો સાંભળો ભક્ત રાજ કે જ્યારે હું તમારા રંગમેલ ની અંદર અવતાર ધારણ કરું કરો પ્રભુ ત્યારે તમારા મન અને હરખ કેવો હરખ હોય ભક્ત રાજ કહો પ્રભુ તો ભક્ત રાજ જ્યારે હું તમારા રંગમેલ ની અંદર અવતાર ધારણ કરું ને પ્રભુ ત્યારે તમારા મન અને મુખ ઉપર જે અરખ હોય ને એ જ અરખ જ્યારે મારા 54 વર્ષની લીલા પૂર્ણ કરી જ્યારે મારા સમાધિ લેવાનો સમય આવે ને ત્યારે જતી જતી જત ગંગા સંતો મહંતો અને દોનો દંપતી એ સાથે મળીને મને સમાધિ સુધી જવાની વિદાય આપવી પડશે ભક્ત રાજ હે ના પ્રભુ આ વિશ્વમાં એ તો કયો બાપ છે કે આજે નો દીકરો વિદાય લેતો હોય અને બાપની આંખોમાં આંસુ ના હોય પ્રભુ આ મંડળ નું કુસુમ મારે નથી જોતું રહેવા દે પ્રભુ અરે ભક્ત રાજ આજે એક બાજુથી કહો છો કે કાળિયા ઠાકર ને દીકરો બનાવો એક બાજુથી કહો છો કે પહેરવા દત્ત ના રાક્ષસ નો સહાર કરવો અને પાછળથી એમ કહો છો કે અજમલ જમણાઠ ના વચન નહીં આપે પ્રભુ અરે ભક્ત રાજ કદાચ જો જમણાઠ ના વચન નહીં આપો ને તો આ ભૂમિ નો ભાર હરવો નહીં થાય ભક્ત રાજ હા પ્રભુ આજ મને બીજા મંડળ ના પુષ્પ આપો પ્રભુ